એક ચોરસ કાગળના ટુકડાથી તમે એક એકદમ સચોટ નિયમિત ષટ્કોણ કૃતિ બનાવી શકશો. એક 20 સેન્ટીમીટર ધારવાળો ચોરસ કાગળ અને એક પેન જરૂરી છે. એક ધારને બીજી ધાર પર મૂકીને મધ્ય રેખાની ઘડી કરો. કાગળ ખોલીને આ રેખાની પેનથી નિશાની કરો. કાગળને અડધા ભાગે ઘડી કરી તેના મધ્ય ભાગનું નિશાન કરો. ડાબી ધારને મધ્ય ભાગમાં લાવો અને ચોથા ભાગની લીટીની ફક્ત થોડા ભાગની ઘડી કરો. આ લીટીનું બિંદુનું નિશાની કરો. મધ્ય રેખાના મધ્ય બિંદુને આ બિંદુ નિશાનીવાળી લીટી ઉપર રાખો અને આ જગ્યાએ નિશાની કરો. આ મહત્વનું નિશાન છે. આ લીટી ઉપર એક સમસ્તરીય પટ્ટીની ઘડી કરો. આ ઘડી ઉપર ષટ્કોણનું બીજું બિંદુ આવશે. પટ્ટીને અંદર ભરાવીને પ્રતિકૃતિને ઉપરથી અડધા ભાગમાં ઘડી કરો. આ ષટ્કોણનું બીજું બિંદુ પેદા કરશે. આ લીટીના બંને બિંદુને મધ્ય રેખાના છેડા પર ઘડી કરો, જેનાથી બે બિંદુઓ સર્જાશે. ષટ્કોણની ત્રીજી ધારનું પેનથી નિશાન કરો. પહેલા ષટ્કોણની 3 ધારની ઘડી કરો અને પછી મધ્ય રેખા પર ઘડી કરો. પછી ષટ્કોણની બાકી 3 રેખાઓ દોરો. આ ફક્ત બિંદુઓને ડાબીથી જમણી બાજુ અદલા બદલી કરશે. કાગળ ખોલતા તમને નિયમિત ષટ્કોણ કૃતિ બનેલી મળશે.